ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામની મહિલા ખેડૂતનું કપલસાડી વગામાં આવેલ ખેતરમાં 3 એકર વાવેતર કરેલ શેરડીનો પાક ખર્ચી ગામના 3 ધ્વની સંતોષ ઈસમોએ સળગાવીને ખેડૂતોને લાખોનું નુકસાન પહોંચાડ્યું છે. મહિલા ખેડૂતે ખર્ચી ગામના અનોપ વસાવા, ઠાકોર વસાવા અને લવા વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે રહેતા પ્રેમીલાબેન ભગવાનભાઈ પટેલ ઘરકામ તથા ખેતીવાડી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. એક માસ અગાઉ પ્રેમીલાબેન અને ખર્ચી ગામના અનોપ વસાવા, ઠાકોર વસાવા અને લવાભાઈ વસાવા વચ્ચે ઝઘડો થયો હતો. ગતરોજ પ્રેમીલાબેન બપોરના સમયે તેમના કપલસાડી વગામાં આવેલ ખેતરમાં શેડનું વાવેતર કર્યું છે. ત્યાં 4 લેવા ગયા હતા. ચાલ લઈ પરત ફરતા હતા ત્યારે તેને રસ્તામાં ખર્ચી ગામના અનોપ, ઠાકોર અને લવાવા નામના ઈસામો મળેલા. ચાલ લઈ પ્રેમીલાબેનને ઘરે આવ્યા બાદ તેમના પુત્ર હાર્દિકના તેમના પર ફોન આવે કે અજાણ્યા કે કપલસાડી ગામની સીમા તળાવ વાળા ખેતરમાં આપણી શેડી સળગે છે, જેથી તેમના ભત્રીજા નિલેશ સાથે તેઓ ખેતરે જવા નીકળ્યા. રસ્તામાં તેમને તેમના 3 અન્ય ભત્રીજા ઉમેશ, હેમંત અને તેમના જેઠ ઈશ્વરભાઈ સામે મળ્યા હતા અને કહેતા હતા કે તમારા આખા ખેતરની શેડી સળગી ગયેલ છે, તમારે હવે ખેતર જવાની જરૂર નથી. તેમ કહેતા પ્રેમીલાબેને ઘરે પરત આવતા શેડી સળગી જવાના કારણે મહિલા ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. પ્રેમીલાબેન ભગવાનભાઈ પટેલે અનુપ વસાવા, ઠાકોર સુકા વસાવા અને લવાભાઈ સરદારાભાઈ વિરુદ્ધ એક માસ અગાઉ તેમની સાથે ઝઘડો થયેલી અને અદાવતમાં તેની રીસ રાખી તેના ખેતર વાવેતર કરેલ શેરડી સળગાવી દીધી હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.